ઉચકી રહ્યું હોય તેવું લાગી રહ્યું છે. ત્યારે સુરત નવી સિવિલના બે તબીબ તાવમાં અને એક તબીબ શ્વાસની તકલીફની ચપેટમાં આવી ગયા છે. રોગચાળાના ભરડામાં સપડાયેલા લોકોને સારવાર આપતા નવી સિવિલ હોસ્પિટલના તબીબો પણ મચ્છરજન્ય રોગચાળાની ઝપટમાં ચડ્યા છે. સિવિલ કેમ્પસમાં ગંદકી અને ભૂણના ત્રાસના કારણે તબીબ સહિતના કર્મચારીઓ રોગચાળાના ભરડામાં આવી રહ્યા હોવાની બૂમરાણ ઉઠી રહી છે. ત્યારે સુરત નવી સિવિલ હોસ્પિટલના 3 ડોક્ટરો બીમાર પડ્યા છે. નવી સિવિલ હોસ્પિટલમાં કેમ્પસમાં ગંદકીને લઈ ડોક્ટરો જ બીમાર પડી રહ્યા હોય, જેને લઈ નવી સિવિલ હોસ્પિટલના ડોક્ટર જિગીશા પાટડિયાએ માહિતી આપી હતી. હાજી, આપ સૌએ જે મને ફીડબેક આપ્યા એ બાબતે જે પણ કંઈ જરૂરી કામગીરી છે એના માટે અમારા જે બે ઉપરી અધિકારીઓ છે, ડીનશ્રી અને સુપ્રિન્ટેન્ડન્ટશ્રી દ્વારા સેનિટરી ઇન્સ્પેક્ટર અને એમની ટીમને જરૂરી આદેશો કરીને આપી દેવામાં આવ્યા છે. અને આ બાબતે તાત્કાલિક ધોરણે ઘટતું કરવા માટે એમને જણાવી દેવામાં આવ્યું છે. અમને મળતી માહિતી પ્રમાણે જે પણ કંઈ પ્રોબ્લેમ્સ હતા અમારા ત્યાં, જે વરસાદી પાણીને કારણે અથવા તો અમારે હમણાં જે બિલ્ડિંગોની જે શિફ્ટિંગ ચાલી રહ્યું છે તે દરમિયાન અમને જ્યાં જ્યાં લૂપહોલ્સ જોવા મળ્યા એ બાબતે એમને અમને જરૂરી રિપોર્ટ આપી અને 75% જેવી કામગીરી પૂર્ણ કરેલ છે. જે બાકીની કામગીરી છે તેને તાત્કાલિક ત્વરિત ધોરણે કરવામાં આવે તેવા આદેશો અમારા ઉપરી અધિકારીઓ દ્વારા થઈ ગયા છે અને એનું તાત્કાલિક નિરાકરણ આવશે.